નમસ્કાર મિત્રો, સુપરફાસ્ટ સમાચારોમાં તમારું સ્વાગત છે. હું છું હરેશ બારોટ. કેશોદ પ્રેસ ક્લબ દ્વારા ચકલીના માળા અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. જામનગર કોરોનાની પરિસ્થિતિને લઈને કોંગ્રેસી નેતા હોસ્પિટલની મુલાકાત લીધી. લુણાવાડાના પોલીસ સ્ટેશનના પીએ રાકેશ ભરવાડ દ્વારા મુસ્લિમ સમાજના અગ્રણી પ્રમુખ સાથે કોરોનાના નિયમ માટેની બેઠક કરવામાં આવી. બનાસકાંઠા જિલ્લામાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, તેને ધ્યાને લઈને જિલ્લા કલેક્ટરની મોટી રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો. જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે વેપારીઓનો મહત્વપૂર્ણ નિર્ણય. વેપારીઓએ સ્વૈચ્છિક રીતે 5 દિવસ માટે લોકડાઉન જાહેર કર્યું. ભરૂચના નેત્રંગમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાની લાગણી વ્યાપી જવા પામી હતી. કોરોનાએ માજા મૂકી છે ત્યારે ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં કોરોનાએ બેકાબુ છે ત્યારે પ્રાંતિજ તાલુકા સહિત બાકાત નથી. ત્યારે પ્રાંતિજમાં વધુ પડતા કેસને લઈને પ્રાંતિજ પોલીસ દ્વારા બજારમાં પેદલ ડ્રાઈવ યોજીને ટ્રાફિકનો હળવો કરી હતી. વેપારીઓને નગરજનોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે અપીલ કરી હતી. સાબરકાંઠા જિલ્લાના જૂના રસુલપુર પાસે અજાણ્યા વાહનની ટક્કરથી ઇજાગ્રસ્ત યુવકનું મોત. અમદાવાદમાં રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારનો પર્દાફાશ, 4ની ધરપકડ. ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સ્થગિત. પાટીલના રેમડેસિવિર મુદ્દો હાઈકોર્ટ પહોંચે, ધાનાણીએ કરી અરજી. દિલ્હીને વધુ એક આંચકો, 93 કોરોના પોઝિટિવ. કુંભમેળામાં સંતોની છાવણીઓમાં કોરોના વિસ્ફોટનું જોખમ. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7410 કેસ નોંધાયા. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 58952 કેસ નોંધાયા. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 2,739 કેસ નોંધાયા. ભારત અમારું વિશ્વાસુ સાથીદાર છે અને રહેશે. રશિયા. દિલ્હીમાં વીકેન્ડ લોકડાઉનનું એલાન. 15 દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો ઘટાડો. આઈસીસી રેન્કિંગ, કોહલીને પાછળ છોડીને બાબર બન્યો નંબર 1. સુપરફાસ્ટ સમાચાર અહીંયા સમાપ્ત કરે છે. વધુ સમાચાર માટે જોતા રહો ZSTV.